રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા લીંબડીમાં પહોંચી ત્યારે ધબધબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અજય સુરેન્દ્રનગર દ્વારા પ્રતિનિધિ જયેશ ચૌહાણનો એક વિસ્તૃત અહેવાલ। જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયા બાદ યાત્રા લીંબડી ખાતે આવી પહોંચી પહોંચી ત્યારે તેમનું વિશેષ સ્વાગતનો એક પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, સાથોસાથ લીંબડીમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા પ્રમુખ જગદીશભાઈ મકવાણા, જિલ્લા ઉપપ્રમુખ વાય બી રાણા, પ્રકાશભાઈ સોની, દેવસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પ્રભારી નીતિન ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય પરસોત્તમ શાબરિયા, લાલદાસ બાપુ, નીતિનભાઈ દલવાડી, શંકરભાઈ દલવાડી, શંભુપ્રસાદ ટુંડિયા, રાજ્યસભાના માજી સાંસદ શંકરભાઈ વેગડ, પૂનમભાઈ પરમાર, ધનરાજભાઈ કેલા, મનહરભાઈ મકવાણા, બાબાભાઈ ભરવાડ, મુકેશ શેઠ અને મહિલા મોરચાના જિલ્લા અધ્યક્ષ હેતલબેન જાની સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા। મુખ્યમંત્રી આવી પહોંચ્યા ત્યારે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જયઘોષ બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ યાત્રામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રાસંગિક ઉદ્બોધન મુખ્યમંત્રીએ કર્યું હતું, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુંજપરાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સ્વાગત પ્રવચન ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ કર્યું હતું। ખાસ કરીને જન આશીર્વાદ યાત્રાનો જે હેતુ છે તે વિશેષ રીતે સમજાવવામાં આવ્યો હતો। લીંબડી ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યાત્રા પરિપૂર્ણ થયા બાદ આજે ચોટીલા ખાતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ચોટીલા ખાતે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા કેન્દ્રીય મંત્રીનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। નાની કુમારિકાઓ દ્વારા કરસ ધારણ કરી અને તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ખાસ કરીને કેન્દ્ર સરકારની જે મહત્વાકાંક્ષી યોજના છે, ટીકાકરણ યોજનાઓ છે, તે અંગે ડૉક્ટર મુંજપરાએ વિસ્તૃત માહિતી આપી હતી અને ત્યારબાદ યાત્રા મૂડી ખાતે પહોંચી ત્યારે માંડવરાય દાદાના દર્શન પણ કરવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુંજપરાએ સૌ પ્રથમ ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ માંડવરાજી મંદિર મૂડી ખાતે પણ તેમણે દર્શનનો લાભ લીધો હતો। ત્યાં મૂડી ખાતે પણ વિશેષ ભાજપના પદાધિકારીની ઉપસ્થિતિમાં તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને જન આશીર્વાદ યાત્રા ભાજપના એક શક્તિ પ્રદર્શનના રૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ખાસ કરીને ઠેર ઠેરથી આ યાત્રાને ઉમળકાભેર આવકાર પણ સાંપડ્યો હતો અને હવે યાત્રા સરા ખાતે પહોંચશે, ત્યારબાદ હળવદ ખાતે પહોંચશે। ગઈકાલે જનસંવેદના યાત્રા લીંબડી ખાતે આવી પહોંચી ત્યારે પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા પણ મુખ્યમંત્રીની સાથે જોડાયા હતા અને યાત્રામાં ઉપસ્થિત રહેલા જનમેદનીને વિસ્તૃત માર્ગદર્શન પણ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આપવામાં આવ્યું હતું। મહિલા મોરચાની બહેનો પણ ખાસ હાજર રહી હતી। કેવો સમર્થનને શું કહેશો? માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી એક પરંપરા ચાલી આવે છે કે જ્યારે કોઈ પણ પ્રકારની ચૂંટણી જીતવામાં આવે અથવા કોઈ પણ મિનિસ્ટર પદ કે પ્રધાનપદ મળવામાં આવે ત્યારે જે તે વિસ્તારમાં જઈને પ્રજાના આશીર્વાદ લેવા, પ્રજાને વેદનાસમ સાંભળી, પ્રજાના પ્રશ્નો સાંભળવા અને એનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એ માટે કુલ 485 કિલોમીટરની એક જન આશીર્વાદ યાત્રા મેં ગઈકાલે અમદાવાદ ભદ્રકાળી મંદિરથી ચાલુ કરી છે અને આજે બીજા દિવસમાં અમે અત્યારે હાલ ચોટીલા પહોંચ્યા છીએ। આ દરમિયાન યાત્રા દરમિયાન અમે અનેક ધાર્મિક સ્થળોના દર્શન કર્યા છે અને તેના ધાર્મિક સ્થળના જે ધર્મગુરુ હોય એના આશીર્વાદ લીધા છે, સાથે સાથે જે ખેલાડીઓ છે કોઈ પણ પ્રકારના ખેલાડી હોય, રાજ્ય કક્ષાના ખેલાડી હોય, ઇન્ટરનેશનલ ખેલાડી હોય કે પ્રાદેશિક ખેલાડી એને પણ અમે મળ્યા છીએ અને જે ના પનોતા પુત્રો દેશના સરહદ ઉપર શહીદ થયા છે એના પરિવારને પણ અમે મળી છીએ અને નિવૃત્ત થયેલા જે સૈનિકો છે એને પણ અમે મળીને એમનું અમે સાલ કરાવીને અમે સ્વાગત કરીએ છીએ।